दृश्य माहिती संचार અને શ્રાવ્ય માહિતી સંચાર પછીની જે પદ્ધતિ છે એ કઈ છે તો કે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર પહેલા આપણે દ્રશ્ય માહિતી સંચાર જોઈએ છે ઈ જોયું કે પછી શ્રાવ્ય માહિતી સંચાર એટલે ઈ જોયું હવે બે ને બે ખીચડી કરવાનું એટલે શું થઈ જાય તો કે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર બરાબર છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર એટલે શું તો કે બે ને બે જેમાં તમે દ્રશ્ય જોઈ પણ શકો છો અને અવાજ પણ સાંભળી શકો છો બરાબર છે દ્રશ્ય માહિતી સંચાર માં શું હતું તો કે કોઈ પણ ચિહ્નો પ્રતીકો અથવા રંગો દ્વારા તમારે માહિતી સમજવાની હોય કે જેમાં કોઈ પણ પ્રકારના શબ્દો કે કોઈ પણ પ્રકારનો અવાજ વપરાયેલો હોય ફક્ત જોઈને જ તે તમારે માહિતી જે છે એ સમજવાની હોય એવા માહિતી સંચારને શું કહે તો કે દ્રશ્ય માહિતી સંચાર ત્યાર પછી શ્રાવ્ય માહિતી સંચારમાં શું હતું કે ભાષા શબ્દોનો ઉપયોગ કરી અને બોલીને જે માહિતીનો સંચાર એટલે કે આપલે કરવાની થાય એવા માહિતી સંચારને શું કહે તો કે શ્રાવ્ય જેમાં કોઈ પણ પ્રકારના દ્રશ્યો બતાડવામાં આવતા નથી હવે એ બેનું કોમ્બિનેશન બરાબર છે બેને કમ્બાઈન બેનું એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર એટલે કેવું માહિતી સંચાર કે માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને શું હોય છે સાથે થતું હોય છે બરાબર છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર એટલે માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને શું થતું હોય એટલે ભેગું થતું હોય છે સાથે થતું હોય છે એના ઉદાહરણ તરીકે ચલચિત્ર છે ડીવીડી છે ટેલિવિઝન છે કમ્પ્યુટર છે અને અત્યારનો લેટેસ્ટ ઉદાહરણ કે અહીંયાથી પહેલાં જે મળે ભાઈ કે તમે સમયાંતરે તમારા ફોનમાં જોવો છો એ બરાબર છે ભાઈ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને તમે જે અત્યારે અભ્યાસ મેળવો છો બરાબર છે તમારા ફોનમાં તમે એકલા વે કોમર્સ ખોલો યુટ્યુબ ખોલો બરાબર છે એમાં કોઈ પણ લેક્ચરમાં તમે જાઓ એ લેક્ચરને ટેપ કરો લેક્ચર ઉપર ટેપ કરો અડો એટલે શું થઈ જાય એ લેક્ચર ચાલુ થઈ જાય બરાબર છે એટલે જે કોઈ પણ શિક્ષણ દ્વારા અહીંયા જે માહિતી શેર કરવામાં આવે છે બરાબર છે બોલવામાં આવે છે એ માહિતીને તમે શું કરી શકો છો તો કે મોબાઈલ ફોન દ્વારા એને જોઈ પણ શકો છો અને એને સમજી એટલે કે સાંભળી પણ શકો છો બરાબર છે તો શું થયું કે અત્યારે હું લેટેસ્ટ એક્ઝામ્પલ કોનું તો કે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર બરાબર છે હજી એક વાર દ્રશ્ય શ્રાવ્યનું આપણે જોઈ લઈએ કે માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય બરાબર છે એ એવી માહિતી સંચાર કે જેમાં બોલવાનું અને જોવાનું બરાબર છે બે કાર્યો જે છે એક સાથે થતા હોય કે સાંભળનાર વ્યક્તિ અથવા તો જે કોઈ પણ વ્યક્તિ કે જેને આપણે સંદેશો મોકલવાનો છે એ વ્યક્તિને દ્રશ્યો પણ બતાવે છે અને સાથે સાથે દ્રશ્યોમાં જે માહિતી બોલવામાં આવે છે એ સંભળાય પણ છે બરાબર છે એવી એવી માહિતી સંચાર કે જેમાં દ્રશ્યો દેખાય પણ છે જોવામાં પણ આવે છે અને સાથે સાથે માહિતીને સાંભળવામાં પણ આવે છે એવા માહિતી સંચારને દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે બરાબર છે ઉદાહરણો આપેલા છે ચલચિત્ર છે ટીવી છે ટેલિવિઝન છે કોમ્પ્યુટર છે તો આ બધામાં શું થાય કે દ્રશ્ય તમે જોઈ પણ શકો બરાબર છે ટેલિવિઝનમાં શું કે ટીવીમાં કોઈ પણ સિરિયલ આવતી હોય બરાબર છે તો કે જિંદગી ટીવી કરી શકીએ છીએ રાતે દ્રશ્યો બધા જોતા હોય છે બરાબર અત્યારે તો શું છે લોકડાઉનને લીધે મેં રેકોર્ડિંગ થતું નથી જો ના રામાયણ મહાભારત એવી સંસ્કારી સિરિયલો બરાબર તો શું થાય કે ભાઈ એ જે સિરિયલો છે એ તમે જોવો પણ છો સાંભળો પણ છો અને સાથે સાથે અમુક લોકો તો એવું કરે બરાબર છે કે કસો બી જિંદગી ગીમાં કોમ્પલી કાંઈ આવો છો કર્યો મારે એવું જોઈએ છે બરાબર છે તો શું થાય કે ભાઈ એવું માહિતી સંચાર અથવા તો એવું માહિતી સંચારનું ક્ષેત્ર કે જેમાં માહિતી તમે જોઈ પણ શકો છો બરાબર છે એટલે કે તમને બતાવી પણ છે અને સાથે સાથે માહિતી શું થાય છે તો તમને સંભળાય પણ છે તો એવા માહિતી સંચારને શું કહેવાય તો કે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે આટલું ક્લિયર સમજાઈ ગયું બરાબર છે હવે જોઈએ છઠ્ઠી પદ્ધતિ તો કે મૌન સાયલન્ટ બરાબર છે તમે સાંભળી તો કંઈક કરતા નથી આ કંઈ કમ્યુનિકેશન કહેવાય કે ભાઈ એક શબ્દ બોલવાનો હોય અને કંઈ પણ મૌન ધારીને માહિતી આપવા છે એવું પોસિબલ છે હા એવું પોસિબલ છે બરાબર છે કે શું છે એમાં તો કે માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે બરાબર છે માહિતી સંચાર જે છે એ શબ્દો વગર કે તમે કંઈ પણ બોલો નહીં તો પણ શક્ય છે કેવી રીતે જોઈએ માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં
તમે કઈ પણ બાબુ વિશે કઈ પણ એક શબ્દ બોલતા નથી, છતાં પણ એ વ્યક્તિ સમજી જાય કે ભાઈ આ વ્યક્તિને ગમતું હશે કે નહીં ગમતું. બરાબર છે, કન્ફ્યુઝન વાળું છે, પણ છતાં કોમ્યુનિકેશન અથવા તો માહિતી સંચાર પદ્ધતિની આ એક પ્રક્રિયા છે. બરાબર છે, માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે, કંઈ પણ બોલો નહીં છતાં પણ માહિતી સંચાર જે છે પોસિબલ શક્ય છે. માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય. બરાબર છે, કોઈ પણ વ્યક્તિ એક પણ શબ્દ બોલે નહીં છતાં પણ આ પ્રક્રિયા થાય છે. બરાબર છે, જેમાં શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, તેને આ કમ્યુનિકેશન જે છે, બરાબર છે, મૌન જે છે ટૂંકમાં કોઈ પણ પ્રકારની લાગણી બતાવવું. બરાબર છે, જોઈએ કેવી રીતે તો કે મૌન સંમતિ સૂચક હોય છે, તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. બરાબર છે, હવે શું થાય કે તમે જે બેઠા હો અથવા તો લેક્ચરમાં બેઠા હો, બરાબર, અને થોડી વાર માટે
મેં બોલતા બોલતા કે હું થોડી વાર માટે મેં ચૂપ થઈ ગયો તો એક પણ શબ્દ મેં નો મેં પ્રયોગ ન કર્યો તો તમારા તમને શું થાય તમે સાંભળ ના છો બોલ ના છો બરાબર છે જુદા જ હું બોલતા બોલતા ચૂપી જાઉં અથવા તો કોઈ પણ શબ્દનો પ્રયોગ ન કરો તમને શું થાય આવતા લેક્ચરમાં આપણે વધારે ડેપ્થમાં અથવા તો વધારે આગળ આ જ પ્રકરણ જોશું.